દિશાની શુભમ પાર્ટી પ્લોટમાં સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેલેરી સ્કૂલ દ્વારા શુભમ પાર્ટી પ્લોટમાં રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ખેલૈયાઓ દ્વારા પણ ગરબાની રંગી સંગી તૈયારી કરી લેવામાં આવી છે. ત્યારે આજે રાત્રે વેપારી મથક ડીસા શહેરમાં શુભમ પાર્ટી પ્લોટ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું. આ ગરબામાં ફેમિલી ગરબા તરીકેનું આયોજન કરાયું હતું, જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ માં અંબાની આરાધના કરીને આ નવરાત્રીમાં ખેલૈયાઓ ખીલી ઉઠ્યા છે. જ્યારે સંચાલક ડોક્ટર સુનિલ આચાર્ય દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સૌ ફેમિલી સાથે મળીને ગરબાની હાળી આજે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખાસ કરીને શાળામાં ભણતા તમામ બાળકો પોતાના કુટુંબ સાથે આ ગરબામાં ભાગ લઈ રહ્યા છે અને શક્તિનું પર્વ એવા નવરાત્રી દરમિયાન માં અંબાની આરાધના કરે છે અને સાથે સાથે આપણી ભારતીય અને એમાંય કરીને ખાસ ગુજરાતની સંસ્કૃતિ સ્વરૂપ નવરાત્રીનું એક રંગબેરંગી માહોલ એ આપણે જોવા મળે છે. ખાસ કરીને તમામે તમામ પાર્ટી પ્લોટમાં થતા ગરબા દરમિયાન મા બાપ પોતાના બાળકોને ક્યારેક લઈ જાય છે, ક્યારેક નથી લઈ જતા, તેવા સમયે આ સહકુટુંબ માણી શકાય એવા એક ફેમિલી નવરાત્રીનું આયોજન સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજન આજે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેલેરી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે સંજય સિંહ રાઠોડ.